આ સ્વીકારીને એવું કહ્યું હોય કે કંઈક તો ગરબડી થઈ છે, પરંતુ આ સ્વીકારવું જ પડે, કારણ કે મહારાષ્ટ્રમાં જે પરિણામો બતાવી રહ્યા છે ડબલ સેન્ચુરીની પણ ઉપર, અત્યારે રૂઝાનમાં મહાયુતિ આગળ અને 215 બેઠક પર એક તરફ બેઠકો સતત વધતી જઈ રહી છે, 3 આંકડામાં બેઠકો મળી રહી છે અને બીજી તરફ 2 બેઠકો પર સીમિત, અને મહાઆઘાડીનો વિશ્વાસ ક્યાંક તૂટતો દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો અને એકલા હાથે 123 બેઠક પર ભાજપ અત્યારે આગળ ચાલી રહી છે. 288 બેઠકોની મહારાષ્ટ્ર વિધાનસભામાં 215 બેઠકો પર મહાયુતિ આગળ અને 148 બેઠક પર જ્યારે ભાજપ ચૂંટણી લડી છે તેમાંથી 123 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ, એટલે કે એકલા હાથે જે છે અત્યારે મહારાષ્ટ્રમાં ભાજપ આગળ ચાલી રહી છે. મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, કોંગ્રેસ માત્ર 22 બેઠક પર આગળ, જ્યારે સામે ભાજપ 148 માંથી 123 બેઠક પર આગળ. પ્રીતિ, સૌથી જબરદસ્ત હાઈએસ્ટ સ્ટ્રાઇક રેટ જો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જોવા મળી રહ્યો છે, કારણ કે એકલા હાથે 148 બેઠક પર લડેલી ભારતીય જનતા પાર્ટી અત્યારે 115 કરતાં પણ વધારે બેઠકો પર એકલા હાથે આગળ ચાલી રહી છે. અને એ સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે કે અહીંયા મોટા મોટા દિગ્ગજોએ ફરી એકવાર વિચાર કરવો પડે, કારણ કે રાજનીતિક પંડિતો પણ માથું ખંજવાળતા થઈ જાય એ પ્રકારનું આ ગણિત છે મહારાષ્ટ્રની રાજનીતિનું. કારણ કે ઉદ્ધવ ઠાકરે કે જે સીધા વારસદાર બાલાસાહેબ ઠાકરેના અને એમની પોતાની પાર્ટી છીનવીને લઈ ગયેલા શિંદે, અને એમને હવે શિવસેનાના જે શિવસૈનિકો છે, જે મતદારો છે, એમણે માન્યું કે અસલી શિવસેના કોણ છે, તો એનો મતલબ થયો મતદારોના મતે અત્યારની પરિસ્થિતિ મુજબ એ છે કે શિંદે, એકનાથ શિંદે હવે શિવસેનાના સાચા વારસદાર બનતા હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ અજીત પવાર પણ હવે એનસીપીને પોતાની રીતે બિલકુલ પકડમાં, જે ચાચા ભત્રીજાનો જે આ જંગ હતો એમાં અજીત પવાર પણ ભારતીય જનતા પાર્ટીની નાવ પર બેસીને બહુ જબરદસ્ત પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. એ જ અજીત પવાર કે જેમનો લોકસભામાં રકાસ થયો પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સહારે એમનો પણ જબરદસ્ત ફાયદો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ ન કદાચ ભૂતોના ભવિષ્યથી જેવી પરિસ્થિતિ અત્યારે થઈ છે, કારણ કે સૌથી વધારે બેઠકો અહીંયા ભાજપની લહેર ચાલતી જોવા મળી. અહીંયા લાડકી બહેન આ યોજનાનો દાવો થયો ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને છેલ્લી ઘડીનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. ઉમેદવારોની પસંદગીથી લઈને તમામ એ બાબતો રહી કે ભારતીય જનતા પાર્ટી અહીંયા સહેજ પણ કાચું ન કપાય એનું ધ્યાન રાખ્યું, અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું પ્રીતિ. અને એટલા જ માટે અહીંયા ભાજપ અત્યારે આગળ ચાલી રહી છે અને સ્પષ્ટ બહુમતી સાથે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી લીડ એ મહાયુતિ સરકાર બનાવવા જઈ રહી છે. બિલકુલ, એની સાથે જ વોટ શેર પણ વધુ મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીને 24.37% વોટ શેર, જ્યારે કોંગ્રેસને માત્ર 10.15% વોટ શેર મળ્યા છે. શિવસેના જે શિંદે જૂથ છે તેમાં 12.58% વોટ શેર. પરિણામો બદલાતા રહે છે અને સાથે સાથે બનાસકાંઠાની વાવ બેઠકનું પરિણામ અને રૂઝાન પણ આપણે જણાવીશું. રોકાઈશું વધુ એક બ્રેક માટે.